છેતરપિંડી સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. અથવા પોલીસના જણાવ્યા અનુસાર ગોડોરો પરના અજીત એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપભાઈ લલિતકુમાર માંડાણીએ નાનપુરાના પાલિયા મોહલમમાં આસ્થા ઇન્ટરનેશનલ નામથી ઓફિસ ખોલીને બેઠેલી શીનાબેન ચંદ્રકાભાઈ પટેલ સામે ઠગાઈ ફરિયાદ નોંધવી છે. ફરિયાદ મુજબ અજીતભાઈ કેનેડા નોકરી આપવાના બહાને અલગ અલગ ફી અને વિઝાના નામે તથા તેમના મિત્રો પાસેથી કુલ રૂપિયા 5.80 લાખ રૂપિયા શીનાબેને લીધા હતા, પરંતુ તેમના વિદેશ મોકલ્યા ન હતા. આખરે કંટાળીને શીનાબેન સામે જયદીપભાઈ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઠગાઈનો આંક હજુ વધે તેવી શક્યતા છે. કેમેરામેન સભી સૈયદ સાથે વિજય પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કાપોદ્રા હીરાબાગના પૂર્વી સોસાયટીના વિભાગ 1માં રહેતો સમર્થભાઈ અરવિંદભાઈ નાવડિયા હીરાની ઓફિસમાં નોકરી કરે છે, જે આનંદનગર રોડ એસએમસી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલ બે અજાણ્યા ઇસમે તેમની પાસે રહેલ મોબાઈલની સ્નેચિંગ કરી પલાયન થઈ ગયા હતા. અલથણ ગાર્ડન પાસે છગનભાઈની ચાલમાં રહેતો 26 વર્ષીય પરેશ ઉર્ફે સાયમન નટુભાઈ રાઠોડને ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. લિંબાયત નીલગીરી સોસાયટીના ગંગા એપાર્ટમેન્ટમાં રહેતો સોપાન દેવ ઉર્ફે સાગર સખારામ પાટીલને પાંડેસરા પોલીસે બાઇક ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. વરાછા મિની બજાર સ્થિત ઝવેરચંદ મેઘાણી ગાર્ડન નજીક વિજય રીધમભાઈ કોટડિયા નામના યુવકે પોતાની કાર પાર્ક કરી હતી ત્યારે કોઈક અજાણ્યા ઇસમ ગાડીના ડેશબોર્ડને નુકસાન પહોંચાડી 30,000ની મ્યુઝિક સિસ્ટમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો, જે મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસે જીઆઈડીસીના કલર ટેસ્ટ કંપનીના ગેટ પાસે છાપો માર્યો હતો અને 7 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઇસમો નવલકુમા વેરાંગી ગૌતમ, બાપુ ચંદુ જાદવ, સંતોષ સરજુ પ્રસાદ યાદવ, સંદીપ ગોવિંદ ચૌહાણ, કૈલાસ પ્રદાસ શ્યામલાલ દાસ, શરદ જયરામ મોહિતે તેમજ અમોલ સજેરાવ પવારની ઝડપી લઈ 7 નંગ મોબાઈલ સહિત 53,000નો મુદ્દે માલ કબજો કર્યો હતો. કેમેરામેન મુકેશ ગુરવ સાથે વિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.